ત્યાંથી આ સતત કેસો કોરોનાના આવે છે। ખાસ કરીને દિવાળીનો સમય છે, લોકો બજારોમાં જશે અને શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભીડભાડ આપણને આવનારા દિવસોમાં જોવા મળશે। તેથી માસ્ક પહેરવું એ આપણા સૌની મુખ્ય જવાબદારી છે અને આમ કહીએ તો માસ્ક એ જ સૌથી સારામાં સારી રસી છે। તેથી આજે માસ્ક જે છે એ જ આપણને કોરોના સામે રક્ષણ આપશે। તેથી માસ્ક સૌ લોકો પહેરે એવું આપની સૌની પાસેથી અપેક્ષા છે। સામાજિક જે અંતર જે છે એનાથી પણ આપણે ચેપ અટકાવી શકીએ છીએ। જ્યાં પણ જવાનું થાય ત્યાં સામાજિક અંતર રાખીએ અને બની શકે ત્યાં સુધી ભીડભાડવાળી જગ્યાઓ છે એનાથી આપણે દૂર રહીએ। જે દુકાનદાર મિત્રો છે અને જે લોકો બજારમાં આવજા વધારે કરે છે એમને ચેપ લાગવાની શક્યતાઓ વધારે હોય છે, એટલે આપણે વહીવટીતંત્ર દ્વારા પણ પરિપત્ર કરી અને આવા જે વેપારી મિત્રો અને જેને બજારમાં વધારે બેસવાનું થાય છે અને લોકોને મળવાનું થાય છે એમને પણ દર 15 દિવસે એ લોકો પોતાનું ટેસ્ટિંગ કરાવી દે, જે રીતે મુખ્યમંત્રીશ્રીએ આપણને સૂચન કર્યું છે એ રીતે દર 15 દિવસે ટેસ્ટ કરાવીએ એ આપણા સૌના માટે જરૂરી છે। અને આપ સૌ આમાં વહીવટીતંત્રને અને આરોગ્ય વિભાગને સહકાર આપશો એવી મને ખાતરી છે। ઉંમરલાયક લોકો અને જેઓને અન્ય બીમારી છે એવા લોકો બજારમાં ના જાય અને આ તહેવારની સિઝનમાં બહાર ના નીકળે, ભીડભાડવાળી જગ્યાએ ના જાય એ અત્યંત જરૂરી છે। ખાસ કરીને સામાજિક અંતરની વાત હોય કે પછી માસ્ક પહેરવાની વાત હોય, જ્યાં સુધી વ્યક્તિગત વ્યવહારમાં બદલાવ નહીં આવે ત્યાં સુધી આ બાબત મજબૂત નહીં બને। તેથી મારી સૌને વિનંતી છે કે દરેકે દરેક વ્યક્તિ વ્યક્તિગત બદલાવ કરીને પણ માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે। જે લોકો નિયમો પાળતા નથી અને જે સેફ્ટી પ્રોટોકોલ છે એનું પણ પાલન કરતા નથી એવું આવા લોકોની સામે વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા આવનારા સમયમાં દંડનીય કાર્યવાહી કરવામાં આવશે, એ સૌએ ધ્યાન એ સૌ ધ્યાન રાખશો। ઝાયડસ મેડિકલ કોલેજનું જે PSM ડિપાર્ટમેન્ટ છે એ ભવિષ્યમાં કેટલા કેસો આવશે એની એક આગાહી કરતું હોય છે, પ્રોજેક્શન કરતું હોય છે, તો જેમાં ઝાલોદ અને લીંબડી જે વિસ્તાર છે ત્યાંથી મોટાભાગે કેસો આવવાની શક્યતાઓ વધારે રહે છે અને એની સાથે સાથે દાહોદ શહેર અને દેવગઢ બારિયા શહેર। તો ખાસ કરીને ઝાલોદમાંથી અને લીંબડીમાંથી વેપારી મિત્રોનો અને નાગરિકોનો સારામાં સારો સહકાર મળે એ આપ સૌની પાસેથી અપેક્ષિત છે। થેન્ક યુ, ધન્યવાદ।